વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને નાથવા માટે ભારતમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડ તૈયાર થઈ ગઈ છે, ત્યારે ભારત સરકાર દ્વારા દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. તેના ભાગરૂપે આજે પાલનપુરના આરોગ્યધામ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે પાલનપુરના આરોગ્યધામ ખાતે પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના 152 તબીબોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને કોરોનાની કોવિશિલ્ડ રસી લીધી હતી. આજે ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટના સહયોગથી પાલનપુર આરોગ્યધામ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં કોરોનાનો વેક્સિન માટેનો કોવિશિલ્ડનો પ્રોગ્રામ કરેલો છે. એમાં 152 અમારા રજીસ્ટ્રેશન થયેલા છે. મેં વેક્સિન લઈ લીધેલી છે. હાલ 1.5 કલાક થયા પછી મને કોઈ પ્રોબ્લેમ નથી. કોરોનામાં અમારા ચાલુ થયું ત્યારથી અમારા ડૉક્ટરે ખૂબ જ મહેનત કરી છે. એ દરમિયાન અમારા પરિવારના 2 સભ્યોએ જાન પણ ગુમાવ્યો છે. કોરોના અત્યારે ભલે ઓછો છે, પણ ફરીથી માથું ઉચકી શકે એ સંજોગોમાં આ કોવિડ વેક્સિન લેવી જરૂરી છે. એનો કોઈ આડઅસર નથી, કોઈ પ્રોબ્લેમ થતો નથી. જે થાય છે, નાના એવા પ્રોબ્લેમ થાય છે કે હાથમાં દુખાવો થવો કે થોડું ટેમ્પરેચર આવવું, એ બધા રૂટીન છે. જે મેજર પ્રોબ્લેમ થતો હોય છે તે વિધિન હાફ એન અવર થવાની શક્યતા હોય છે, પણ કોઈને અત્યાર સુધી કોઈને દેખાયો નથી. ને એની કાળજી બધા ડૉક્ટર હેલ્થ સ્ટાફ રાખતો હોય છે, એટલે ચિંતા કર્યા વગર વેક્સિન લેવાની જરૂરિયાત છે. તાવને ટેમ્પરેચરને એ બધા પ્રોબ્લેમ તો જુદી વેક્સિનમાં બી થતા હોય છે, એટલે આ બધું રૂટીન છે. ને વેક્સિન લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, એકદમ સરસ છે, આપણા માટે આશીર્વાદરૂપ છે. આપણે આપણા સમાજને, આપણા મિત્રોને બચાવવા માટે, હર્ડ ઇમ્યુનિટી ઊભી કરવા માટે પણ વેક્સિન લેવી જરૂરી છે. આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટર પાલનપુરના ઉપક્રમે યોજાયેલા આ રસીકરણ કાર્યક્રમમાં પાલનપુરના તબીબોએ એક જ સૂરે વેક્સિનની કોઈ આડઅસર થતી ન હોય, દરેક લોકોએ દેશહિતમાં પણ રસી લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. બસ આજે કોરોના વિરુદ્ધની રસીકરણનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એ ખરેખર ખૂબ જ સરસ અને લોકોમાં જાગૃતિ લાવનારનો આ પ્રોગ્રામ છે. ખાસ કરીને પ્રથમ કેટેગરીના જે ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ, એમને જ્યારે વેક્સિન અપાઈ રહી છે ત્યારે હું એમ માનું છું કે આનાથી લોકોમાં ખૂબ જાગૃતિ આવવી જોઈએ અને આવવી જ જોઈએ, જેથી કરીને આપણે આ રોગને ફેલાતો બચાવી શકીએ અને બધાની તંદુરસ્તી ખૂબ સરસ રહે અને દુનિયાની અંદર જે આ મહામારીને આપણે રોકી શકીએ એના માટેનો આજે ગજબનો પ્રયત્ન એકદમ આદરણીય અને અનવંદનીય છે, હું એમ કહીશ. આ બધા મને લાગે છે કે મેં કંઈક લીધું જ નથી એવું મને લાગે છે. એની કોઈ જ આડઅસર કે કોઈ પ્રોબ્લેમ મને નથી. અને જ્યારે મને આજે હું 79 વર્ષનો છું અને છતાં મને જ્યારે કોઈ પ્રોબ્લેમ નથી, બીજા યંગને તો થાય જ નહીં એવું મારું માનવું છે. હું એમ જ કહીશ કે રસી બધા જ લેવી જોઈએ અને જો ન લે તો હું એમ માનું છું કે આપણે દેશનું અહિત કરી રહ્યા છીએ.